હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવીશું કોબીજનો સંભારો. આ એક કાઠિયાવાડી સલાડ છે. તો બનાવવાનું શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં ગેસ પર એક પેનને ગરમ કરવા મૂકી દઈશું. ગરમ થાય એટલે એક ચમચી જેટલું તેલ એડ કરીશું. આમાં વધારે તેલ એડ કરવાની જરૂર નથી. તેલને આ રીતે એકવાર સ્પ્રેડ કરી દઈએ. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે હાફ ટીસ્પૂન જેટલી રઈ એડ કરીશું અને રઈને થવા દઈએ. રઈ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીએ. હવે આપણે કાપેલા બે મરચાં લીધા છે, આ રીતે સ્લાઇસીસમાં કટ કર્યા હતા, તે એડ કરીએ. એને એકવાર આ રીતે હલાવી લઈએ અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ જેથી રઈ અને મરચાં ઉડે ના. હવે મેં કાપ્યા છે અડધો વાડકો જેટલા ગાજર, આ રીતે સ્લાઇસમાં કટ કર્યા છે, તે પણ મેં એડ કરી દીધા છે અંદર જ. અમુક લોકો એડ નથી કરતા, તમને ગમે તો એડ કરી શકો છો. હળદર એડ કરીશું 1/4 ટીસ્પૂન જેટલી, એને પણ એકવાર મિક્સ કરી લઈએ. હવે આપણે એક બાઉલ જેટલી કોબીજ લીધેલી સમારેલી તે એડ કરી દઈએ. આ રીતે સમારેલી છે સ્લાઇસીસ જેવી. હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ અને એને સરખી રીતે મિક્સ કરી લઈએ બરાબર, જેથી બધું મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે આ સરસ મિક્સ થઈ ગયું છે. તો એને આપણે 1-2 મિનિટ સુધી આ રીતે જ થવા દઈએ. એને બહુ વધારે કૂક કરવાની જરૂર નથી. તો 2 મિનિટ સુધીને આપણે થવા દીધું હતું. તમે જોઈ શકો છો કે આપણો આ જે કોબીજનો સંભારો છે એકદમ તૈયાર થઈ ગયો છે. તૈયાર છે આપણો આ કોબીજનો સંભારો. તો હવે જ્યારે પણ ઘરે કાઠિયાવાડી જમવાનું બનાવો તો આ સલાડ અચૂકથી બનાવજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂર ક્લિક કરો જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો મળીશું આપણે એક આવી નવી અને ઇઝી રેસીપી સાથે. ત્યાં સુધીને આવજો.